મિત્રો મજા માં ને આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી એમાં પાઠ કેટલા મો છે 7 ખોટો બાવો ખોટો જંતુ આ પાઠમાં આપણે કાવ્યમાં પણ સમજી ગયા ને આગળ કે એ બાવો બનીને આવ્યો હતો બચ્ચુ એ પણ ખોટો હતો બાવો કેવો હતો ખોટો અને હવે પાઠમાં સમજશું કે એનું જાદુ પણ કેવું છે ખોટું આપણે આગળ આગળ જ્યારે થોડો પાઠ સમજી ગયા ત્યારે આપણે પાઠમાં સમજી ગયા કે તૃપ્તિ અને અંશુલ છે એ બંને જાદુના ખેલ બતાવે છે હવે શિક્ષક કહે ભાઈ વાહ મજા આવશે મને તો ચટપટી થાય છે પછી તેણે વર્ગ સમક્ષ મો કરીને પૂછ્યું જાદુ જો છે આખો વર્ગ એક સાથે જવાબ આપ્યો હા હા એમ કે જાદુ જો કોને ના ગમે એમ કે એટલે અંશુલ અને તૃપ્તિની વાત શિક્ષકને કરી કે અમે જાદુ બતાવવાના છીએ એટલે એમ કે છે કે હા તમે જાદુ બતાવો પછી શિક્ષક છે એ વર્ગની સામે મો કરી અને કહે છે કે બધાને જાદુ જોવો છે ને તો શું કહે છે બધા કે હા અમને તો જોવો છે કેમ કે જાદુ જોવો કોને ના ગમે બધાને ગમે ને તમને પણ ગમે ને જાદુ જોવો એટલે તો હવે શું કહે છે શિક્ષક તૃપ્તિ અંશુલના ખંભે હાથ મૂકી અને તેમને આગળ કર્યા અને કહ્યું રજૂ થાય છે જાદુના ખેલ જેને રજૂ કરે છે જાદુગરની તૃપ્તિ અને જાદુગર અંશુલ વર્ગે વાક્ય પૂરું કરી પછી વર્ગ સમક્ષ શું કહે છે કે આ જે જાદુ છે એ કોણ રજૂ કરે છે તમારા સમક્ષ તો કે જાદુગરની તૃપ્તિ અને જાદુગર અંશુલ આ બંને છે એ તમારા સમક્ષ જાદુ રજૂ કરે છે તૃપ્તિએ ટેબલ પર સફેદ દુપટ્ટો પાથર્યો અંશુલે એક જાડી બંગડી તેના પર સાચવીને મૂકી તૃપ્તિ કહે અમે ત્રાટક શીખ્યા છીએ અમે ધારીએ તે વસ્તુ ખસેડીએ છીએ એટલે એણે શું કર્યું પહેલા એક ટેબલ લીધું ટેબલ ઉપર એક સફેદ કલરનું કપડું પાથર્યું અને એના ઉપર એક બંગડી મૂકી અને શું કહે છે કે અમે ત્રાટક શીખ્યા છીએ અમે જે જાદુ શીખી ગયા છીએ એમ અમે જે ધારીએ તેને ખસેડી શકીએ છીએ એક જગ્યાએથી ખસેડી અને બીજી જગ્યાએ અમે જેને ધારીએ એને ખસેડી શકીએ છીએ અંશુલ ટેબલની આગળ ઊભો રહેલો તે એ ટેબલને ડાબેથી જમણી અને જમણેથી ડાબી એમ ચાલતો બધા સાથે વાતો કરતો હતો અંશુલ છે એ ટેબલની આગળ ઊભો અને એક સાઈડથી બીજી સાઈડ એમ ચાલતો હતો અને બધાની સાથે વાતો કરતો જતો હતો અંશુલ કહે જુઓ તમારો કંપાસ જુઓ તમારી કોઈ વસ્તુ ગાયબ તો નથી થઈ ગઈ ને એમ કહે છે કે જાદુગર આપણે જ્યારે જાદુ જોવા જઈએ ત્યારે કહે ને કે જો તમારું કંઈ ગાયબ નથી થઈ ગયું એવી રીતે બોલે ને એટલે એમ નાટક જાદુગર દેખાડે ને એમ કે જાદુગર જેવું કરતો હોય ને એવો જ આ વિદ્યાર્થી અંશુલ છે એ એવી રીતે જાદુના ખેલ બતાવતો હોય એવો જ પોતાના બધા વિદ્યાર્થીઓ છે એને પોતે બતાવે છે અને એમ કહે છે કે તમે જુઓ તમારું કંઈ ગાયબ તો નથી થઈ ગયું ને એમ કે ગાયબ એટલે તમારું કંઈ અદ્રશ્ય તો નથી થઈ ગયું ને એમ તૃપ્તિ કહે કદાચ તમારી વસ્તુ જાદુગર અંશુલના ખીચામાંથી નીકળે કે તમારું જો કઈ ગાયબ થઈ ગયું હોય તો જાદુગર અંશુલ છે એના ખીચામાંથી પણ કદાચ એ વસ્તુ નીકળે કે તમે જોઈ લ્યો તમારું કઈ ગાયબ નથી થઈ ગયું ને તૃપ્તિ કહે કદાચ તમારી વસ્તુ જાદુગર અંશુલના ખીચામાંથી પણ નીકળે વર્ગના બાળકો તો ઉતાવળે દફતર ખોલીને કંપાસ તપાસવા લાગ્યા જોશના રોતલ અવાજે કહે મારી પેન્સિલ એટલે બધા વધારે ન લાગે બધા ફટાફટ પોતાનું દફતર ખોલી અને તપાસ કરવા લાગી ગયા કે આપણું કઈ ખોવાતું તો નથી ને તો એટલામાં જોશના છે એ રોતલ અવાજ એટલે રડતા અવાજે પોતે કહે છે કે મારી પેન્સિલ એમ કે મારી પેન્સિલ તો કંપાસમાં નથી એટલે ખોવાઈ ગઈ છે અંશુલ જોશના પાસે ગયો આખો વર્ગ ઊંચા જીવે અંશુલને જોઈ રહ્યો હતો એમ કે અંશુલના ખીચામાંથી પેન્સિલ નીકળશે અંશુલને ગાયબ કરી દીધી હશે કે અંશુલ જોશનાને શું કરશે ગાયબ કરી દેશે એટલે બધાને ઉત્સુકતા એટલામાં આખો વર્ગ છે એ એકદમ ઉત્સુકતા સાથે અંશુલને જોતો હતો અંશુલે જોશના પાસે જઈને પોતાના ખિસ્સામાં ઊંધા કર્યા તેમાંથી કશું ન નીકળ્યું અંશુલ કહે મેં અત્યારે તો કાંઈ નથી લીધું કેમ કે હજુ મંત્ર ભણવાનું પૂરું નથી થયું જોશના મારી વિદ્યા કહે છે કે તું પેન્સિલ ઘરે ભૂલી ગઈ છે એટલે શું કહે છે કે મેં હજી મંત્ર ભણવાનું શરૂ નથી મારે પૂરા નથી થયું મંત્ર પૂરા નથી થયા એટલે હું કઈ હજી કોઈની વસ્તુ ના લઈ શકું પણ મારું જાદુ શું કહે છે કે તું પેન્સિલ ક્યાં ભૂલી ગઈ હશે તારા ઘરે ભૂલી ગઈ હશે આવું કહે છે વર્ગના બાકીના બાળકો તો આંખો ફાડીને અંશુલને જોઈ રહ્યા એટલે તાકી તાકીને અંશુલને જોતા હતા કે અંશુલ હવે શું ગાયબ કરવાનો છે અંશુલના ખીચામાંથી હવે શું નીકળશે એમ તાકી તાકીને બધા છે અંશુલને જોઈ રહ્યા હતા તે વખતે તૃપ્તિ ટેબલ પાછળ હતી તે મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાનો હાથ ફેરવતી હતી તૃપ્તિ છે એ પણ ત્યાં જ હતી અને દુપટ્ટા ઉપર પોતાનો હાથ ફેરવતી હતી અને મંત્ર બબડતી
એટલે કઈ બોલતી હતી એમ કે મંત્ર પોતે બોલતી હતી ઉચ્ચારતી હતી અંશુલ કહે અમે એક ચોપડીમાંથી મંત્રો શીખ્યા તે તેમાં કહ્યા પ્રમાણે સાધના કરી તેથી અમને આ વિદ્યા મળી એટલે એમ કે છે કે અમે મંત્ર કે અમે કે જાદુ કે શીખ્યા તમને ખબર છે અમે એક પુસ્તકમાંથી આ બધું જાદુ છે ઈ શીખ્યા પહેલા અમે શું કર્યું તો કે એમાં એમાં જે મંત્રો હતા એ અમે બધા મંત્ર બોલ્યા અમે બધા મંત્ર શીખ્યા અને સાધના કરી એટલે પોતે આપણે તો તપ કરે સાધના કરી અને પછી ભગવાનને પ્રગટ કરી અને કહે કે મને આમ કરો તમે બધી પરીઓની વાર્તાઓ સાંભળતા હોય એમાં આપણે એટલે એમ કહે છે કે અમે પછી સાધના કરી અને પછી અમને આ વિદ્યા છે જાદુની અમને મળી ગઈ છે બરાબર તે જ વખતે તૃપ્તિ બંને હાથની મુઠ્ઠી ગોળ ગોળ ફેરવતી મોટેથી બોલી નખમ ધખમ ધડા કખમ બૂમ વર્ગના બધા બાળકોનું ધ્યાન એકદમ તૃપ્તિ પર ગયું અત્યાર સુધી તો બધા અંશુલને જોઈ રહ્યા હતા અત્યાર સુધી બધા કોને જોતા હતા અંશુલને કે ઓલી પેન્સિલ ગાયબ થઈ ગઈ એટલે બધા અંશુલને જોતા હતા એને કઈ ગાયબ નથી કર્યું ને ત્યાં એવામાં તૃપ્તિ છે ઈ અખમ બખમ એમ કરતી શ્લોક બોલતી હતી એટલે બધાનું ધ્યાન એના તરફ ગયું હતું કે આ શું કરે છે એમ કે અંશુલ તરફથી ક્યાં ધ્યાન જાય છે બધાનું તૃપ્તિ તરફ તૃપ્તિએ પોતાની મુઠ્ઠી ખોલી જાણે તેના પર કશું વેરતી ન હોય એમ કે મુઠ્ઠી એમ ખોલી અને એમ બધા ઉપર કઈ વેરતી હોય ને એવું એમ બધાય નહીં દેખાડતી હતી ટેબલ પાસે જઈને અંશુલે પેલી બગડીમાં જમફળ મૂક્યું એને એક એક બાજુએ ફસી ગયો અને પેલી બગડી રાખી હતી ટેબલ ઉપર એના પર શું મૂક્યું જામફળ જામફળ મૂક્યું અને પોતે એક બાજુ ખસી ગયો તૃપ્તિ બોલી આ વાવ તે સાથે જ જામફળ અને બગડી તૃપ્તિ બાજુ ખસવા માંડી એવી રીતે બધું ગોઠવેલું હતું ને એટલે પછી તૃપ્તિ એમ કહે છે કે આ વાવ એવી રીતે બોલે છે એટલે જામફળ છે એ અને બગડી છે એમ તૃપ્તિની બાજુમાં ખસવા લાગે તેની બહેન પણ તો આભી બની ગઈ એટલે એમ ચકિત બની ગઈ કે આ શું કરતી હશે આ કેમ એની પાસે એમને ચાલતું ચાલતું આવે છે એમ નવાઈ લાગે ને કે આ એક બાજુ પડેલી વસ્તુ ચાલતી ચાલતી એની પાસે કેવી રીતે આવે છે એમ એટલે આભી બની ગઈ એટલે એમ આશ્ચર્ય થયો અને એકદમ ચકિત બની અને જોવા લાગી એ જામફળ છે ટેબલની ધાર સુધી ખસ્યું થોડી વાર પછી તૃપ્તિ કહે જા જા આખું જામફળ છેડ વચ્ચે હતું ને આવા કહેતી હતી ને એમ ખસતું ખસતું છેડ કોર્નર ઉપર આવી ગયું ટેબલના કોર્નર પર આવી ગયું પછી તૃપ્તિ શું કહે છે હવે કે જા જા એટલે જામફળ અને બગડી સટાક કરતા સામે છેડે પહોંચી ગયા જા જા જેવું કીધું એટલે જામફળ અને બગડી છે એ સટાક કરતા એટલે એકદમ ઝડપથી સામા છેડા ઉપર જતા રહ્યા બધા વર્ગના બધા બાળકો એકદમ ચૂપ થઈ ગયા શિક્ષકે તાળી પાડી પછી બધાએ તાળી પાડી પહેલા તો બધા સ્તબ્ધ રહીને આ બધું જોયા રાખતા હતા કે કેવી રીતે જામફળ તૃપ્તિ પાસે જાય છે તૃપ્તિ આવા કહે છે તેની પાસે જાય છે જાજા કહે છે તો કોર્નર ઉપર પાછું જતું રહે છે એટલે બધા આશ્ચર્યચકિત થઈ અને એ બધું જોઈ રહ્યા હતા એવામાં આવું થયું એટલે પછી શિક્ષકે તાળી પાડી પછી બધાનું ધ્યાન બીજી સાઈડ ગયું અને પછી બધાએ તાળી પાડી અંશુલ કહે કોઈએ પોતાની વસ્તુ આપવી છે અંશુલ શું કહે છે કે હવે તમારે કોઈએ તમારી વસ્તુ મને આપવી છે મયંકે તેનું રબડ આપ્યું અંશુલે તે રબડ બંગડીમાં મૂક્યું તૃપ્તિએ ફરી થોડી વાર માટે આંખો બંધ કરી પાછી કહે આ વાવ તે સાથે જ બંગડી અને રબડ તેની બાજુ ખસવા લાગ્યા અને પાછું રબડ અને બંગડી એ આ વાવ પાછું કીધું એટલે બંગડી અને રબડ છે એ પણ પોતાની બાજુ ખસવા લાગ્યા કહ્યું જા જા એટલે રબર અને બંગડી તેનાથી દૂર જતા રહ્યા વર્ગમાં ફરી કોઈએ હલ્યું કે ચલ્યું નહીં શિક્ષક તાળી પાડી પછી બધાએ તાળી પાડી મયંકને તો રબર પાછું લેવામાં પણ બીક લાગતી હતી મયંકનું રબર હતું ને ચેક રબડ આપ્યું હતું ને મયંકે એટલે આ વાવ કે છે તો એ રબર છે એ પોતા પાસે આવી જાય છે અને જા જા કહે છે તે પાછું જોતું રહે છે એટલે બધા પાછા સ્તબ્ધ બની અને જોતા રહી ગયા કે આ કેમ આવું થાય છે પછી શિક્ષકે તાળી પાડી પછી વિદ્યાર્થીઓએ તાળી પાડી અને પછી મયંકને તો પોતાનું રબર છે એ પણ લેવા માટે ડર લાગતો હતો બીક લાગતી હતી કે મારા આ કઈ જાદુ મારા રબરમાં નથી આવી ગયું ને એમ એટલે પોતે ડરતો હતો તે પછી શિક્ષકે પોતાની ચાવી આપી તે પણ ખસી પેલા જામફળ ખસ્યું પછી એક છોકરાએ રબર આપ્યું મયંકે એ ખસ્યું અને હવે શિક્ષકે પોતાની ચાવી આપી એ પણ ખસી જાદુ થઈ ગયા પછી શિક્ષક તૃપ્તિ અંશુને કહે ખૂબ સરસ શીખી લાવ્યા છો હવે તમારી વિદ્યાની સાચી વાત બધાને કહો અને સાચે આવું કેવી રીતે થાય છે તમે આખા વર્ગને કહો તૃપ્તિ અને અંશુલ હસી પડ્યા વર્ગના બાળકોને કાંઈ સમજાયું નહીં તારાએ પૂછ્યું વિદ્યાની સાચી વાત એટલે એમને જે જાદુ કર્યો તે સાચો જ તો હતો મયંકે પૂછ્યું
તમે બધાને સમજાવો તો કે ના તો છોકરા શું કહે છે કે આ તો જાદુ જતો એમ કે વિદ્યા કઈ ખોટી થોડી હોય આ તો જાદુ જતો એમ કે કેમ આવી રીતે તમે સંતોષો છો એટલે મયંકે પૂછ્યું કે તો શું આ બધું ખસેડતા થાય ખોટું હતું શિક્ષક કહે જામફળ રબળ અને ચાવી ખસ્યા તે સાચું પણ તે કોઈ જાદુ નથી તેમણે તૃપ્તિ સામે જોયું તૃપ્તિ સામે જોયું કે આ બધું ખસ્યું ખરી પણ એ કઈ જાદુ હતું નહીં હવે તૃપ્તિ સાચી વાત કરે છે પેલી બંગડીને એક છેડે મજબૂત સફેદ દોરો બાંધેલો હતો બીજે છેડે ધોળું ઇલાસ્ટિક સફેદ દુપટ્ટા સાથે હોવાથી તે દેખાતું ન હતું વળી બાળકો જ્યાં પોતાના દફતર કંપાસ તપાસતા હતા અંશુલ જ્યારે જોશના પાસે હતો ત્યારે મેં પેલા ઇલેસ્ટિકને ટેબલ પર ખીલ્લીએથી ફસાવી દીધેલું તે ખીલ્લીને સામે છેડે હું ઉભો રહ્યો એને શું કર્યું હતું એક ટેબલ પર સફેદ કપડું પાથર્યું હતું એમાં એક ઇલાસ્ટિક એટલે રબળ આમ ખેંચાય ને એટલે શું કહે છે કે એ આમ ખેંચાય એટલે કે તમારું ધ્યાન જ્યારે જોશના નું રબળ ખોવાઈ ગયું ત્યારે અંશુલ ફરતો હતો ને એવા મેં એક ખીલ્લી મારી અને એ રબળ છે એ ટેબલ ઉપર તૃપ્તિ એ લગાવી દીધો અને એ ખેંચી અને સામા છેડા ઉપર અંશુલ ઉભો રહ્યો અને જ્યારે રબળ છે ઇલાસ્ટિક આમ ખેંચે એટલે વસ્તુ આવ જાવ થાય ને એટલે એ સફેદ હતું અને કપડું પણ સફેદ હતું એટલે કોઈને નજરમાં આવતું નહોતું એમ એવી રીતે બધું આવ જાવ થતું હતું બંગડી બંગડીમાં વસ્તુ મૂકીને આવ જા કહેતી એટલે હું હાથમાં પેલો સફેદ દોરો લઈ બંગડીને મારા તરફ ખેંચતી સફેદ દોરો હોય એટલે તમને કોઈને આપણને દેખાય નહીં એટલે દોરો ખેંચ એમ કે આવ આવ એટલે દોરો ખેંચ એટલે રબળમાંથી જે વસ્તુ છે એ ખેંચે અને એમ જા જા કે એટલે પાછું આમ રબળ ખેંચે એટલે દૂર જઈ એટલે બંગડી તેની અંદર વસ્તુ મારી બાજુ ખસતી પેલો દોરો ઢીલો મૂક્યો અને જા જા કહેતી એટલે સામે છેડે ખીલીમાં ફસાયેલું ઇલાસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું એટલે વસ્તુ તે બાજુ જતી વર્ગમાં બધા બાળકોને મોતો જોવા જેવા થઈ ગયા મયંક ઉભો થઈને કહ્યું હું કરી જાઉં તૃપ્તિએ તેને દોરો આપ્યો બંગડીમાં પોતાનું રોકડ મૂક્યું મયંક કહે આવા વર્ગના બાળકો કહે જા જા મયંકે દોરો ખેંચ્યો તેનું રોકડ તેની તરફ ખસ્યું વર્ગના બધા બાળકો જોરથી હસી પડ્યા પછી બધાને આ નવાઈ લાગી અને બધાને કહેવા કહ્યું એટલે પછી બધા બાળકોને સાચી ખબર પડી ગઈ એટલે બધા હસવા લાગ્યા મયંક કહે જા જા વર્ગના બાળકો આવા મયંક જા જા કહે ત્યારે ઓલું જતું અને વર્ગના બાળકો આવા કહેતા તો એ આવતું ફરીથી બંગડી અને રબળ ખસ્યા મયંકની વિરુદ્ધ દિશામાં ફરીથી બધા હસી પડ્યા પછી તો ધારિકા યપ્રજ્ઞેશ દિવ્યા ફેનિલ સાનિયા એમ બધા આવા અને ઝાઝાની રમત કરીને બધાને ખૂબ મજા આપણે બધા એક એક પછી વારા ફરતી બધા બાળકો આવતા ગયા અને આવા કહેતા અને ઝાઝા કહેતા એમ પછી બધું આવતું અને જતું ખૂબ બધાને મજા પડી શિક્ષક પૂછતી અને અંશુલને પૂછ્યું બીજો કોઈ જાદુ આવડે છે કે હવે તને કોઈ બીજો જાદુ આવડે છે અંશુલ હસતા હસતા કહે હા ડાકણ કાપતા આવડે છે કે હા મને એક ડાકણ કાપવાનો જાદુ આવડે છે જ્યાં મયુર અને ઋતુ તો ડાકણ એવું સાંભળતા જ ગભરાઈ ગયા કેમ કે ડાકણ એવું આપણને સાંભળતા જ આપણને ડર લાગે કે આ તો કઈ સાચે કઈ ભૂતભૂત લાગે છે એટલે આપણને આપણે ડરી જોઈએ એટલે શું કહે છે કે હા એમ કે ડાકણનું નામ સાંભળતા જ મને તો ડર લાગે છે હાર્દિક અને હેતવીએ પૂછ્યું જાદુ કે આગળ કર્યું તેવું કે આ સાચું જાદુ છે કે આગળ તમે એમ કે લાસ્ટિક મૂકીને ખેંચાય એવું જાદુ છે શિક્ષકે કહ્યું પહેલા જુઓ પછી જાતે જ નક્કી કરજો કેમ કે પહેલા આપણે કહી દઈએ કે આ જાદુમાં આમ થશે તો સામેવાળાને ખબર જ હોય તો એ તમને જાદુ ના લાગે એટલે કે તમે પહેલા જુઓ પછી આપણે નક્કી કરીએ કે સાચું જાદુ છે કે ખોટું શિક્ષકે કહ્યું પહેલા તમે જુઓ અને પછી જાતે જ નક્કી કરો તો હે જાદુગર જાદુગરની કાપોડાકણ કઈ વસ્તુ જોઈશે એમ કે કાપોડાકણમાં આપણે કઈ કઈ વસ્તુ જોશે તો તૃપ્તિ કહે અમે બધી સામગ્રી લાવ્યા છીએ કે અમે બધું તમને જાદુ દેખાડવા માટે જે કઈ વસ્તુ જોશે જે કઈ સામગ્રી જોશે એ બધી અમે સાથે લઈને આવ્યા છીએ તેમણે જ્યાં મયુર અને ઋતુને પોતાની પાસે બેસાડ્યા મયુર અને ઋતુ છે એને પોતાની પાસે બેઠા અંશુલે ખિસ્સામાંથી લીંબુ કાઢ્યું ને કંપાસમાંથી છરી આંખો બંધ કરી ભૂવા ભગત બાવાની જેમ અકડમ પકડમ ઘટ સટ છટ હુ બોલવા લાગ્યો બધે બાવા સાધુલા હોય ને બાવા સાધુલા મંત્ર ન ખોટા ખોટા બોલતા હોય આપણને એવું લાગે કે સાચે જ આને જ આપણને જાદુ કરે છે અને સાચા જ ભૂવા છે સાચા જ બાવા છે એવું આપણે માનીએ ને
એવી રીતે આ બંને ખીચામાંથી લીંબુ કાઢ્યો અને એક છરી કાઢી અને પછી અપ્રમભક એમ બધું બાવા બોલે ને એવું બધું મંત્ર બોલતો ગયો. લીંબુને કાપતા તેમાંથી લોહી ટપકવા લાગ્યું. તે જ વખતે એ ચીજ સંભળાઈ સાગર માયા નફીસા બોલી ઉઠ્યા, ઓ માં. ઋતુએ આંખો પહોળી કરીને પૂછ્યું, ડાકણ મરી ગયું? એમ કે ઓ ડાકણ, અને જ્યાં લીંબુ કાપ્યું એટલે શું નીકળ્યું? એમાંથી લોહીના ટીપા પડે, લાલ લાલ ટીપા પડવા માંડ્યા, એટલે કે લોહી નીકળ્યું. એટલે વાથી પાછો એક અવાજ કરી અંશુલે, થા એમ કરી, એટલે કે શું? ડાકણ કપાઈ ગયું. મારા ડાકણ કપાવાનો અવાજ એવો ના, એ લીંબુ માંથી લોહીના ટીપા પડ્યા એટલે શું કહે છે કે ડાકણ કપાઈ ગયું. આનું આ એનું જ લોહી છે. તૃપ્તિએ ભયંકર અવાજે કહ્યું, તૃપ્તિએ કીધું કે આ જે લોહીના ટીપા પડ્યા એ ડાકણમાં કપાણીને એના જ લોહીના ટીપા પડ્યા છે. નરેન્દ્ર મનસ્વી અને જોયું, કહું હું કરું બહેન? મને ખબર પડી ગઈ આ કઈ વિદ્યા છે, કે હું કરું? મને એમ કે હવે ખબર પડી ગઈ કે આ વિદ્યા કઈ છે. શિક્ષક હા પાડે તે પહેલા મનસ્વી બોલી, ચપ્પુ પર કશુંક લગાડ્યું હશે એમ કે. એટલે મનસ્વી શિક્ષક કઈ કઈ પેલા શું કહે છે કે તમે ચાકા ઉપર કઈક લગાડ્યું હશે એટલે લીંબુ કાપ્યું, આ લોહીના ટીપા પડવા લાગ્યા. હિતેન્દ્ર કહે, લીંબુમાં કશું નાખ્યું હશે ઇન્જેક્શન મારીને, કે લીંબુમાં ઇન્જેક્શન મારીને લાલ રંગ ભરી દીધો હશે એટલે કાપ્યું એટલે સીધું લોહીના ટીપા પડ્યા. એમ બધા પોતાની રીતે પોતાના મંતવ્ય રજૂ કરે છે કે આમ થયું હશે એટલે લોહીના ટીપા પડ્યા, આમ થયું હશે એટલે લોહીના ટીપા પડ્યા, એવું બધા પોતે પોતે કહે છે. અંશુલ કહે, સાચી વાત. તૃપ્તિએ કપાસનું ઝીંડવું બતાવ્યું અને કહ્યું, આનો રસ લગાડ્યો છે છરી પર, એટલે કે તમારી વાત સાચી છે. કપાસનું જે ઝીંડવું આવે ને, કપાસનું જે બી હોય ને, એનો રસ લે ચકલી ઉપર લગાડી દઈ અને પછી એનાથી જો લીંબુ કાપીએ ને તો એ લીંબુનો જે રસ છે ને લાલ બની જાય અને લોહીના ટીપા પડતા હોય ને એવું દેખાય છે. એટલે કે હા, કપાસનું ઝીંડું બધાને કહ્યું કે આનો રસ મેં છરી પર લગાડ્યો હતો. પછી તો મધ્યાહ્ન ભોજનના ઓરડેથી બીજું લીંબુ લાવીને કપાસના ઝીંડવાનો રસ છરી પર લગાડીને સાગરે કાપી અને બધાને મજા પડી ગઈ. પછી મધ્યાહ્ન ભોજન એટલે બપોરે સ્કૂલમાં, બપોરે સ્કૂલમાંથી ભોજન આપવામાં આવે છે એને શું કહેવાય? મધ્યાહ્ન ભોજન. એટલે ત્યાંથી મેં તો લીંબુ પડેલા હોય ને જમવાનું બનતું હોય એટલે, એટલે બીજું લીંબુ લઈને આવીએ અને શું કહે છે કે આપણે આ લીંબુને પણ કાપી અને એમાંથી પણ રસના ટીપા પડ્યા એટલે બધાને મજા પડી ગઈ. આવું જોવાની બધાને મજા પડી ગઈ. પછી આ આ એક લીંબુનો જાદુ. અહીંયા સુધી આપણે પાઠ સમજ્યા. હવે પાઠમાં થોડા સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ છે એ આપણે જોઈ લઈએ, પછી આગળનો પાઠ આપણે આગલા બીજા વિડીયોમાં જોશું. તો શું છે સમાનાર્થી શબ્દ? તો કે ભિક્ષા. છે આગળ કાવ્યમાં શીખી ગયા ને, તો કે ભિક્ષા એટલે શું? દાન. શું કહેવાય? દાન. આજીજી, આજીજી એટલે વિનંતી, આજીજી એટલે વિનંતી. વેશ, વેશ એટલે શું થાય? ઓકે, દેખાવ. આવો વેશ બદલાવીને આવ્યો છો ને, દેખાવ. ગાયબ એટલે ગુમ, ગાયબ એટલે દુખું. સર્પા એટલે ઈના. વૈરાગી, વૈરાગી એટલે સાધુ. પળ, પળ એટલે સમય. ગાયબ એટલે અદ્રશ્ય. જસ, જસ એટલે પરાક્રમ અથવા ગુણ. મૈયા, મૈયા એટલે માતા. હવે થોડા વિરોધી શબ્દ છે. જાડી, જાડી તો પાતળી. ડાબુ, ડાબુ તો જમણું. મોટેથી, મોટેથી તો ધીરેથી. મજબૂત, મજબૂત તો નબળું. વિરોધી એટલે એકબીજાથી વિરુદ્ધ, જુદા. સાચું તો ખોટું. ઊભી તો આડી. ઝીણો તો ચેટો. ઝીણું એટલે પાતળું, ચેટો એટલે ચેટો. હસવું તો રડવું. ગુરુ તો શિષ્ય. પૂરું તો અધૂરું. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો કે સ્કૂલમાં બપોરે અપાતું ભોજન, જેને શું કહેવાય? મધ્યાહન, મધ્યાહન ભોજન. પછી કોઈ કાર્યને અનુકૂળ સમય, તો એને શું કહેવાય? તક અથવા લાભ. હવે રૂઢિપ્રયોગ છે. આંખ ફાડીને જોવું, ઓકે, તાકીને જોવું. બધા જાદુ છે એ આંખ ફાડીને જોતા હતા, તાકીને જોવું. તો તમારે અહીંયા સુધી આપણે આ પાઠ જોયો અને સમાનાર્થી વિરુદ્ધાર્થી અને શબ્દ સમૂહ જોયા. હવે આગલા વિડીયોમાં આગળનો પાઠ જોશું. બાય.